હવે એના પછી નો નેક્સ્ટ ટોપિક છે નિયોનેટલ ઇન્ફેક્શન, એટલે ન્યૂબોર્ન બેબીમાં કયા કયા ઇન્ફેક્શનના ચાન્સીસ છે અને કયા કયા ઇન્ફેક્શન હોય છે એ જોઈશું. એવી જ રીતે પૂછાય કે ન્યૂબોર્ન ઇન્ફેક્શન ને ડિસ્ક્રાઇબ કરો કોઈ બી બે, એવી રીતે બી પૂછાય, ક્યાં તો કોઈ બી એની ડેફિનેશન્સ લઈ લે તો એ રીતે પૂછાય. બરાબર, ન્યૂનેટલ ઇન્ફેક્શન. ન્યૂનેટલ ઇન્ફેક્શન, પેરીનેટલ ઇન્ફેક્શન એન્ડ સ્પેશિયલી ન્યૂનેટલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન મોસ્ટ કોમન કોઝ ઓફ ધી ન્યૂનેટલ મોર્ટાલિટી રેટ ઇન ઇન્ડિયા. ઇન્ફેક્શન કેન અકર ઇન ઇન્ટ્રાયુટરાઇન લાઈફ ડ્યુરિંગ ડિલિવરી ઓર ન્યૂનેટલ પીરિયડ. એટલે શું કહે છે કે જો બેબી ઇન્ટ્રાયુટરાઇન એટલે મધરના વુમમાં હોય ત્યારે, પછી કે ડ્યુરિંગ ડિલિવરી અથવા એટલે કે જ્યારે ડિલિવરી થતી હોય ત્યારે, ક્યાં તો ઇન્ટ્રાનેટલ પીરિયડ, પોસ્ટ નેટલ પીરિયડ એટલે કે ન્યૂનેટલ પીરિયડ છે આફ્ટર ડિલિવરી, એમાં કોઈ બી થ્રુ એને બેબીને ઇન્ફેક્શન લાગે કોઈ બી રીઝન થ્રુ તો એને કહેવાય ન્યૂનેટલ ઇન્ફેક્શન. હવે આ ઇન્ફેક્શન કેમ થાય, કેમ કે એનું મેઇન રીઝન એ હોય કે નેચરલ જે ઇમ્યુનિટી હોય બરાબર એ કમ્પ્લીટલી બેબીને ના હોય બરાબર, તો એના લીધે ન્યૂનેટલ ઇન્ફેક્શન થાય. હવે જોઈએ સોર્સીસ, કયા કયા સોર્સીસ છે ન્યૂનેટલ ઇન્ફેક્શનના, તો કે સોર્સીસ આપણે એ જ રીતે રાખવાનું, એન્ટીનેટલ, ઇન્ટ્રાનેટલ એન્ડ પોસ્ટનેટલ. બરાબર, તો એન્ટીનેટલ એટલે ઇન વુમ, મધર વુમમાં હોય ત્યારે, તો ન્યૂનેટલ લાઈક મધર મેટરનલ ઇન્ફેક્શન આપણે જોયું પ્રિવેન્ટિવ પીડિયાટ્રિકમાં, એમાં શું કહેતા હતા, તો કે સ્ટોચ. બરાબર, તો કે સિફિલિસ ઓર સ્ટ્રેપ્ટોકોકસ ટોક્ઝેમિયા અધર્સમાં એચઆઈવી ને એ બધા જે વાયરસ હતા, પછી સી સાયકોમિકલો વાયરસ, રૂબેલા ને હર્પી ઝોસ્ટર હર્પી સિમ્પ્લેક્સ, આવી કોઈ બી કન્ડિશન હોય મધરમાં બરાબર, તો ચાન્સીસ છે કે બેબીને ન્યૂનેટલ ઇન્ફેક્શન થવાના. હવે એ ન્યૂનેટલ ઇન્ફેક્શન કયા છે એ તમને પાછળ બતાવું, બટ આ એનું એક રીઝન છે, ક્યાં તો એક સોર્સ છે ત્યાંથી બેબીને ઇન્ફેક્શન થઈ શકે છે. ઇન્ટ્રાનેટલ ન્યૂનેટલ ડ્યુરિંગ ડિલિવરી ડ્યુ ટુ એસ્પિરેશન એન્ડ ઇન્ફેક્ટ લાઇક ઇન પ્રોલોંગ લેબર. જ્યારે પ્રોલોંગ લેબર એટલે શું, એ બધી કન્ડિશન આપણે જોઈએ, તો કે ઓબીજી ગાયનેકમાં આવે બરાબર, પ્રોલોંગ લેબર, લેબર એટલે શું કે ડિલિવરી, પ્રોલોંગ એટલે ટાઈમ એનો વધી જાય બરાબર, અથવા તો રપ્ચર ઓફ મેમરીન, એ બધું તમારે થર્ડ યરમાં આવશે, બટ અત્યારે શું એના લીધે ચાન્સીસ છે. ઇન્ફેક્શન મી અકર ડ્યુ ટુ રેપિડલી વજાઇન લાઈક વજાઇનલ એક્ઝામિનેશન રિપીટ કરીએ બરાબર, એક પછી એક આપણે ફરીને ફરી વજાઇનલ એક્ઝામિનેશન કરતા હોય તો ચાન્સીસ છે. ઇફ ઇન્ફેક્ટેડ બર્થ પાસે જ, જે બર્થ પાસે છે, જે જે બેબી પાસ થવાનું છે બરાબર, યુટ્રાઇન કેવિટી થ્રુ, વજાઇના થ્રુ બહાર જે બેબી નીકળવાનું છે, એમાં કોઈ ઇન્ફેક્શન હોય તો બેબીને ચાન્સીસ છે. પોસ્ટ નેટલ પીરિયડ, એમાં શું, તો કે રિલેટેડ ટુ હોસ્પિટલ, હોસ્પિટલમાંથી કોઈ ટ્રાન્સમિશન ઇન્ફેક્શન બરાબર, એચઆઈ, જે હોસ્પિટલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન કહેવાય એના લીધે. પછી ક્રોસ ઇન્ફેક્શન, એમાં શું આવે, તો કે મધર કદાચ અધર બેબીનું એનામાં આવી જાય ત્યારે. ઇન્ફેક્ટેડ આર્ટિકલ્સ બરાબર, આર્ટિકલ્સ ઇન્ફેક્ટેડ હોય ત્યારે. પછી એવી ઇન્વેઝિવ પ્રોસિજર કરીએ અને આપણે અસેપ્ટિક ટેકનિક કમ્પ્લીટલી યુઝ ના કરીએ, વિધાઉટ અટેક અસેપ્ટિક ટેકનિક ત્યારે, અને ઇન્ફેક્ટેડ એન્વાયરમેન્ટ અરાઉન્ડ ધી નિયોનેટ બરાબર, નિયોનેટ અથવા હેલ્થ સેન્ટર છે એમાં એન્વાયરમેન્ટ ઇન્ફેક્ટેડ હોય તો ચાન્સીસ છે કે બેબીને ઇન્ફેક્શન થવાનું. હવે કોમન ઇન્ફેક્શન ઇન નિયોનેટ, કયા કયા કોમન ઇન્ફેક્શન છે નિયોનેટ એ આપણે એક પછી એક જોઈશું. ફર્સ્ટ નિયોનેટલ કન્જક્ટિવાઇટિસ બરાબર, કન્જક્ટિવામાં ઇન્ફેક્શન થઈ જાય જોયું અહીંયા, તો એને કહેવાય નિયોનેટલ કન્જક્ટિવાઇટિસ. નિયોનેટલ કન્જક્ટિવાઇટિસ ઓલ્સો નોન એઝ ઓપ્થેલ્મિયા નિયોનેટ્રમ બરાબર, એટલે એને બીજા ઓપ્થેલ્મિયા નિયોનેટ્રમ રીતે બી ઓળખાય છે. પૂછે કે નિયોનેટલ કન્જક્ટિવાઇટિસ સેકન્ડ નેમ શું છે, તો ઓપ્થેલ્મિયા ઓફ નિયોનેટ્રમ. હવે શું કહે છે, ઇન્ફ્લામેશન ઓફ ધી કન્જક્ટિવા ઇન નિયોનેટલ, જ્યારે નિયોનેટલ હોય બેબી ન્યૂબોર્ન ત્યારે
ઇન્ફ્લામેશન ને ઇન્ફેક્શન થઈ જાય કન્જક્ટિવા, બરાબર? ક્યાં આવ્યું? આઈમાં, બરાબર? તો એ એમાં ઇન્ફ્લામેશન થાય એને કહેવાય. ઇટ મે બી કોઝ બાય ધી ગોનોકોકસ એન્ડ ઓર ક્લેમેડિયા, બરાબર? એના લીધે આમાં ચાન્સીસ છે. પછી ગ્રામ નેગેટિવ બેસીલા એ કોઈ બી બેક્ટેરિયા થ્રુ એમાં, હવે ઇટ મેજર કોઝ લાઈક જો એની કમ્પ્લીટલી કેર ના કરીએ તો બ્લાઇન્ડનેસનું મેઇન કોઝ થાય, બરાબર? બેબીને દેખાતું બી બંધ થઈ જાય. પછી શું કહે છે કે આ ક્યારે થઈ શકે? તો કે જ્યારે બેબી એની પેસેજ લાઈક શું કે એની જે કેનાલ છે, બર્થ કેનાલ, એમાં જો કોઈ ઇન્ફેક્શન હોય ને બેબીની આઈમાં એ ઇન્ફેક્શન થાય તો આના ચાન્સીસ વધી જાય. એટલે શું કહે છે કે ડિલિવરી જે બેબીનું પેસેજ છે એમાં જો ઇન્ફેક્શન હોય બર્થ કેનાલમાં ત્યારે એના ચાન્સીસ છે. લાઈક એનો ડાયગ્નોસિસ કઈ રીતે કરશું? તો કે ટેસ્ટ, આપણે બ્લડ ટેસ્ટ કરીએ પ્લસ અલાઇઝા કે કોઈ બી ટેસ્ટ કરીએ એના થ્રુ આપણને ખબર પડે કે બેબીને ચાન્સીસ છે. ટ્રીટમેન્ટ, હવે મેઇન એની ટ્રીટમેન્ટ મેનેજમેન્ટ, બરાબર? ઇરિથ્રોમાઇસિન, જેન્ટામાઇસિન કે સિપ્રોફ્લોક્સાસિન, પછી ક્લોરામેફેનિથ્રોન, લાઈક એ આઈડ્રોપ્સ આવે છે આ બધા, એ એને એપ્લાય કરવાના. બટ તમે મેડિસિન એપ્લાય કરો છો તો જે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે એના ઓર્ડર થ્રુ, બરાબર? પછી કોઈ બી બેક્ટેરિયલ આપણે એન્ટીબાયોટિક ડ્રગ આપવાની, બટ અકોર્ડિંગ ટુ ડૉક્ટર ઓર્ડર, બરાબર? પછી આપણે આઈ કેર, આપણે ન્યૂબર્ન કેરમાં આઈ કેર આપી, ઇનર કેન્સર શું આઉટર કેન્સર કોટન બોલથી ક્લીન કરવાની, એ રીતે આઈ કેર આપણે કમ્પ્લીટલી આપવાની બેબીને, બરાબર? હવે નેક્સ્ટ ઇઝ અમ્બેલિકલ સેપ્સિસ. અમ્બેલિકલ કોર્ડ છે એમાં ઇન્ફેક્શન થાય તો એને અમ્બેલિકલ સેપ્સિસ કહેવાય, ઓલ્સો કોલ્ડ એઝ ઓમ્ફાઇલિટીસ, બરાબર? હવે કોર્ડ ઓમ્ફાઇલિટીસ એન્ડ એક્યુટ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઓફ ધી અમ્બેલિકલ કોર્ડ, બરાબર? અમ્બેલિકલ કોર્ડમાં ઇન્ફેક્શન થાય, યુઝ્યુઅલી કોઝ ધ લાઈક સ્ટ્રેપ્ટોકોકસ ઓરિયસને ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ થ્રુ એને એના થ્રુ કોર્ડમાં ઇન્ફેક્શન થાય. બટ એની કેરેક્ટરિસ્ટિક શું હોય છે? તો કે ડિસ્ચાર્જ થાય, બરાબર? અમ્બેલિકલ કોર્ડમાંથી ને જે ડિસ્ચાર્જ છે એનો ઓર્ડર બહુ જ સારો ના હોય, બરાબર? બેડ ઓર્ડર હોય, લાઈક સૂંઘો એની સ્મેલ હોય. ટ્રીટમેન્ટ શું છે? લાઈક જે એક સેફુરોક્સિન કરીને આવે એ ટુ ડોઝ છે એનો, ફોર ફાઇવ ડે, ફાઇવ ડે, બરાબર? એનો ડોઝ આપવાનો. ને બીજું શું કે આપણે કમ્પ્લીટલી કોર્ડ કેર આપણે કરીએ છીએ એટલે જો પ્રિવેન્ટ લાઈક જે ન્યૂબોર્ન કેરમાં કોર્ડ કેર રિપ્લેસ કરવાની, જે કોર્ડ છે એને લાઈક હવામાં ખુલ્લી જ રાખવાની, એના ઉપર કશું એપ્લાય કરવાનું નહીં. ઓરલ થ્રસ, બરાબર? મોંમાં લાઈક વ્હાઈટ વ્હાઈટ પેચીસ થઈ જવા. તો ફંગલ ઇન્ફેક્શન ઓરલ કેવિટી એન્ડ ટંગ કેન્ડિડિયા આલ્બિકન્સથી થાય છે. લેટ ફર્સ્ટ વીકમાં જોવા મળે, સેકન્ડ વીક ઓફ એજ ઇન્ફેક્શન અકર ફ્રોમ ધી અફેક્ટેડ બર્ડ કેનાલ. અફેક્ટેડ બર્ડ કેનાલ હોય એના લીધે, અથવા તો જે બોટલ છે ફીડિંગ બોટલ એમાં ઇન્ફેક્ટેડ હોય એના લીધે, કન્ટામિનેટેડ આર્ટિકલ્સ હોય, મધરના હેન્ડ કન્ટામિનેટેડ હોય, મધરનું નિપ્પલ કન્ટામિનેટેડ હોય એના લીધે ઓરલ થ્રસ્ટના ચાન્સીસ છે, બરાબર? હવે એના માટે શું? તો કે એન્ટીબાયોટિક થેરાપી આપણે આપવાની, બરાબર? ને શું કરવાનું? જે મધરનું સોરી બેબીનું જે માઉથ છે એને કમ્પ્લીટલી ટંગ છે એને ક્લીન કરવાનું, બરાબર? કેમ કે પેસીસ રિડ્યુસ થાય એના માટે, ને ગોસ્પીથી સોફ્ટલી એને ક્લીન કરવાનું. ને જ્યારે બેબીને ફીડિંગ કરાવવા જઈએ, બરાબર, તો એને જે મધર છે એને નિપ્પલ છે એને બી ક્લીન કરવાનું, બ્રેસ્ટને ક્લીન કરવાનું. હવે નિયોનેટલ સેપ્સિસ એટલે નિયોનેટલ ઇન્ફેક્શન, સેપ્સિસ. ઇટ કેન બી અર્લી ઓનસેટ ઓર લેટ ઓનસેટ. ડિફરન્ટ ઓર્ગેનિઝમ ઇન્ફેક્ટેડ, એમાં માટે ઘણા બધા બેક્ટેરિયા
થાય એનું જવાબદાર છે. પ્રેઝન્ટેશન મે બી નોન સ્પેસિફિક, એના કોઈ સ્પેસિફિક પ્રેઝન્ટેશન નહીં હોતું. ઇન્વેસ્ટિગેશન એફબીસી એન્ડ કલ્ચર. હવે ટ્રીટમેન્ટ શું છે? તો કે બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક આપણે આપીએ છીએ, બરાબર. ને એના માટે શું તો કે પહેલાં જો ચાન્સીસ હોય નિયોનેટલ સેપ્ટિસિમિયાનો અથવા તો નિયોનેટલ સેપ્સિસનો, તો આપણે બ્લડ કરાવવાનો, બ્લડ ટેસ્ટ, અને પછી બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક ડ્રગ આપવાની. હવે નેક્સ્ટ છે નેક્રોટાઇઝિંગ એન્થ્રીક્લોરાઇટિસ. NEC necrotizing enterocolitis is the severe inflammatory condition damage the interstitial mucosa affected small and large bowel of preterm infant. એટલે શું કહે છે કે જે ઇન્ટરસ્ટિનલ જે મ્યુકોસા છે એમાં ડેમેજ થાય, ઇન્ફેક્શન થાય, અફેક્ટ થાય એમાં, એના લીધે આ કન્ડિશન જોવા મળે. એ ઇન્ફ્લામેટરી કન્ડિશન છે, બરાબર. હવે ઇટ શુડ બી પ્રીટર્મ યુનિટમાં આપણે આ કન્ડિશન જોવા મળે. હવે એમાં જો આ કન્ડિશન થાય, બરાબર, તો એના લીધે બીજી બી કન્ડિશન RDS છે, પછી આસ્પેક્સિયા છે, બરાબર, તે કન્ડિશન બી ડેવલપ થાય. હવે ક્લિનિક લાઈક હવે આ બધી કન્ડિશન થાય તો પહેલાં તો કઈ ફી, આ બધી જે કન્ડિશન છે એમાં મેઇનલી કોમનલી કયા કયા ક્લિનિકલ ફાઇન્ડિંગ હોય? તો કે ફીડિંગ લાઈક ફીડિંગ પ્રોબ્લેમ જોવા મળે, એબડોમિનલ ડિસ્ટેન્શન, કોન્સ્ટિપેશન, બ્લડ ઇન સ્ટૂલ, એરિધમા ઓફ એબડોમિનલ વોલ, લિથાર્સી, આ બધા જે સિમ્પટમ છે એ જોવા મળે. મેડિકલ મેનેજમેન્ટ, કઈ મેડિકલ મેનેજમેન્ટ હોય, બરાબર. તો કે જે એની છે એની જે મેડિકલ મેનેજમેન્ટ છે એમાં આઈવી ફ્લુઇડ આપવાનો, બરાબર. ને જો કદાચ બેબીને વધારે હોય તો પછી આપણે લાઈક NBM કરવાનું, નીલ બાય માઉથ. આપણે જે માઉથથી બેબીને જમવાનું આપીએ એ શું કરવાનું? રિસ્ટ્રિક્ટેડ કરવાનું. મેન્ટેન એડિક્યુએટ ટીસ્યુ પરફ્યુઝન યુઝિંગ લાઈક અધર મેઝર્સ, યુઝિંગ ધ લાઈક સિમોપેથો માઇટિક એજન્ટ આપણે આપવાનું, ડોપામાઇન છે બરાબર, એવી ડ્રગ આપવાની. પ્લસ બીજું શું કહે છે કે ગીવ લાઈક બ્લડ ટ્રાન્સફ્યુઝન, પ્લાઝમા આપણે આપવાનું, બ્લડ ટ્રાન્સફ્યુઝન, પછી વિટામિન કેના ઇન્જેક્શન આપવાના, પછી કરેક્ટ મેટાબોલિક એસિડોસિસ કરેક્ટ કરવાનું, ને આપણે જે નીલ બાય માઉથ રાખીએ છીએ બેબીને એના થ્રુ આપણે એને આઈવી ફૂડનું જે લેવલ છે એ વધારે કરવાનું, કેમ કે આપણે બેબીને માઉથથી નથી આપતા ડાયટ. હવે મેઇન પ્રિવેન્શન ઓફ ધી નિયોનેટલ ઇન્ફેક્શન, નિયોનેટલ ઇન્ફેક્શનનું પ્રિવેન્શન શું છે? તો પહેલાં જે અર્લી અને ઇન્ફેક્શન હોય, બરાબર, ત્યારે તો કે અવોઇડનેસ અનનેસેસરી સેપરેશન ઓફ ધી ન્યૂબોર્ન ફ્રોમ મધર, બરાબર. એટલે કે અનનેસેસરી મધર જોડેથી સેપરેટ નહીં કરી દેવાનું. બેબીને ટચ કરીએ એ પહેલાં આપણે શું કરવાનું? હેન્ડ વોશિંગ કરવાનું, બરાબર. ગુડ બેઝિક હાઇજીન, હાઇજીન કમ્પ્લીટ રાખવાનું, કોડ કેર, આઈ કેર બધું કમ્પ્લીટલી રાખવાનું, એપ્રોપ્રિએટ અમ્બેલિકલ કોડ કેર, આઈ કેર એ બધી વસ્તુ કમ્પ્લીટ કરવાની. સેકન્ડ, ગીવ પ્રોફાઇલેક્ટિક એન્ટીબાયોટિક ઓનલી નિયોનેટ લાઈક શું કહે છે કે ડૉક્ટર કે એ મુજબ આપણે બધી ડ્રગ આપવાની, બરાબર, એન્ટીબાયોટિક આપવાની. મેમ્બ્રેન રપ્ચર થાય એ 18 hour નાન બિફોર ડિલિવરી, બરાબર. જો મેમ્બ્રેન રપ્ચર થઈ ગયું હોય તો એને ડિલિવરી કમ્પ્લીટ કરાવી દેવાની. પછી મધર હેડ ફીવર બિફોર ડિલિવરી ડ્યુરિંગ લેબર,
પછી શું કરવાનું? આ બધા જે ચાન્સીસ છે કે બેબીને ઇન્ફેક્શન થવાના, તો મધરને આપણે એન્ટીબાયોટિક ડ્રગ આપી દેવાની. હવે બીજું કઈ રીતે, બીજું અધર કયા મેજર છે પ્રિવેન્શનના? તો કે એક્સક્લુસિવ બ્રેસ્ટ ફીડિંગ, બરાબર, સ્ટ્રીક્ટલી પ્રોસીજર, હેન્ડ વોશિંગ કરવાનું. પછી જે લાઈક આલ્કોહોલ હેન્ડ ડ્રોપ, એટલે શું, તે સેનિટાઈઝર યુઝ કરવાનું. જ્યારે મધર કાંગારૂ મધર કેર આપતા હોય, પાછળ આપણે જોઈશું પ્રીટમ ઇન્ફન્ટને, બરાબર, તો એમને ઇન્ક્યુબેટ કરેલું હોય તો આપણે બેબીને કમ્પ્લીટલી કાંગારૂ મધર કેર આપવાનું. પછી સ્ટ્રીક્ટલી સ્ટરિલિટી મેન્ટેન કરવાની, ક્લીન ઇન્જેક્શન પ્રેક્ટિસ આપણે જે છે ક્લીન હોવું જોઈએ. રિમૂવ ઇન્ટ્રાવેનિયસ ડ્રીપ વેન, લાઈક જો બેબીને વધારે ટાઈમ આઈવી આપવાનું ના હોય, બરાબર, તો આપણે એને જે ઇન્ટ્રાવેનિયસ ડ્રીપ છે એ રિમૂવ કરવાનું, જેથી એને ઇન્ફેક્શનના ચાન્સીસ ઘટી જાય. થેન્ક યુ. આ હતું નિયોનેટલ ઇન્ફેક્શન, એના ક્લિનિકલ મેનિફેસ્ટેશન, કયા કયા જાતના ઇન્ફેક્શન આવે છે એ જોયું, ને પછી આપણે જોયું તો કે એનું પ્રિવેન્શન પૂછાય. નિયોનેટલ ઇન્ફેક્શન શોર્ટનોટમાં પૂછાય છે, એટલે કમ્પ્લીટલી સ્ટડી કરજો, એ ના ખબર પડે તો પૂછજો. થેન્ક યુ.